અને હવે વાત કરીએ તો દર્શક મિત્રો અમે આપને જણાવી દઈએ કે પેશાવરમાં જે રીતે આતંકનો હાહાકાર મચેલો છે, આતંકીઓએ માસૂમને ભૂલકાઓને નિશાન બનાવ્યા છે તેની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ઈટીવી દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર લેકમાં યોજવામાં આવ્યો છે. હાલ અમારી સાથે અમદાવાદના મેયર, ભાજપના અગ્રણીઓ સાથે જ અન્ય મહાનુભાવો પણ જોડાયા છે. રુઝાન ખંભાતા અમારી સાથે જોડાયા છે. રુઝાન, જે અમાનવીય કૃત્ય થયું છે તેની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, શ્રદ્ધાંજલિ રૂપે બે શબ્દ. સૌથી પહેલા તો જ્યારે આ કાલથી ચાલુ થયું છે ત્યારથી ખબર પડી છે તો આપણે એકદમ ફિયર સાયકોસિસ થઈ જાય છે કે આ શું થઈ રહ્યું છે, આપણા દેશને શું થઈ રહ્યું છે, આપણી દુનિયાને શું થઈ રહ્યું છે, માનવી ત્યાં ક્યાં ગઈ. પછી આવા આવા વહિયાત જેવા સ્ટેટમેન્ટો આવે છે કે તાલિબાને એટલે કર્યું કારણ કે એમને કહ્યું કે એ લોકો અમારા પર એટેક કરે છે, અમારા ફેમિલીને, એટલે અમે અહીંયા ફેમિલીને એટેક કર્યું. પણ આ કોઈ કમ્પેરિઝન જ નથી, કારણ કે અલ્ટિમેટલી આપણે બધાએ પીસ અને સિક્યોરિટીને એનાથી રહેવાનું છે, પીસફુલનેસથી રહેવાનું છે. હવે જ્યારે આપણે આ કરીએ છીએ એટલે આજે મારા બધાને એવી રિક્વેસ્ટ છે કે આપણે આપણે એ જમાનામાં નથી કે ભાઈ એક થપ્પડ પે દુસરા થપ્પડ દો. આપણે ગાંધીજીના જમાનાથી છીએ કે બે થપ્પડ આપે છે તો આપણે થપ્પડની સામે થપ્પડ નથી મારવાની, પણ આપણે પ્રેમને પ્યારથી કરવાનું છે. કારણ કે આઈ એમ શ્યોર કે પીસ એન્ડ પ્રેમ એન્ડ લવ કેન ઓનલી વિન, વોર્સ કેન નેવર વિન. કોઈ દિવસ જીતી નથી ને કોઈ દિવસ જીતશે નહીં, ખાલી પ્રેમને પ્યાર જ જીતશે. એટલે આજે બી આપણે બધાએ મળી અને આપણે દેશમાં એ સંદેશો મોકલવો છે કે પીસ ઇઝ ધ ઓનલી થિંગ, અધરવાઇઝ વોર કેન નોટ હેલ્પ. થેન્ક યુ. સુરજીત, ઘટના બની બહુ જ દુઃખદ છે. જે બાળકો સાથે થયું એ બહુ જ ક્રૂર કામ કહી શકાય. અને એના માટે બીજા બધા દેશોએ બી આગળ પડતા, જે અમેરિકા, યુરોપ બધાએ આગળ પડીને આ વસ્તુનો એન્ડ લાવવો જોઈએ. એ લોકો ઇન્ટરનલ જે બી પ્રોબ્લેમ હોય, પણ આતંકવાદમાં આ રીતનું છોકરાઓ સાથે જે બહુ જ એ રીતનું આત્મન શાંતિ, છોકરાઓના આત્માને શાંતિ અર્પે ભગવાન. જે કૃત્ય થયું તેને લઈ નિંદા થઈ રહી છે. દર્શક મિત્રો, મેં આપને જણાવી દઈએ અમારી સાથે અનેક દિગ્ગજો છે, નેતાઓ છે, અગ્રણીઓ છે, તો સાથે જ કે જે ભૂલકાઓ છે તેના બાળ માનસ પર પણ શું અસર પડી છે આ સમગ્ર ઘટનાની જાણીએ. એક અહીંયા નાનું બાળક અમારી સાથે છે, તેની પાસેથી જાણીએ. બેટા, જે પાકિસ્તાનમાં ઘટના થઈ છે તેને શ્રદ્ધાંજલિના બે શબ્દો. શું ઘટના તમે શું? આવું કદી ના થવું જોઈએ. આપણે આપણા ગાંધીજીના પ્રમાણે ચાલવું જોઈએ અને આતંકવાદીથી બચવા પોલીસની રક્ષા માંગવી જોઈએ. બધા શબ્દો તો એક નાના બાળકને પણ હવે આતંકવાદ શબ્દો શું છે, આતંકવાદ શું છે તે ખ્યાલ આવવા લાગ્યો છે. અને તે પણ ઘૃણા કરી રહ્યું છે. નાનકડું બાળક પણ સમજી રહ્યું છે કે આ કૃત્ય યોગ્ય નથી, આ માર્ગ યોગ્ય નથી, આ ના થવું જોઈએ. તમામ લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે. હવે આપણે દર્શક મિત્રો બે મિનિટ મૌન પાડીએ અને આ તમામ જે મૃતકો છે અને સાથે જ જે પીડિતો છે તેમને ભગવાન સાંત્વના આપે, મૃતકોના આત્માને શાંતિ અર્પે, તે માટે બે મિનિટ મૌન પાડીએ.
શાંતિ શાંતિ શાંતિ. તો અનેક માનો ખોડો સૂનો થઈ ગયો છે, અનેક પિતાની આંગળી ચાલનાર પકડીને ચાલનાર હવે કોઈ નથી રહ્યું. અનેક લોકો આ કાર્યક્રમ